નવસારીના લુણસીગુઈ ખાતે પૂજ્ય મોરારી બાપુની એક સપ્તાહથી ચાલી રહેલી રામકથાની પૂર્ણાહિતના દિવસે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. પૂજ્ય મોરારી બાપુના આશીર્વાદ પણ એમણે મેળવ્યા હતા. નવસારી ખાતે ચાલી રહેલી રામકથાના પૂર્ણાહુતિ અવસરે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉપસ્થિતિ દર્જ કરાવી હતી. પૂજ્ય મોરારી બાપુએ સમાજમાં ફેલાયેલા કુરિવાજો અને દૂષણો સામે લડવા અને બદલાવ લાવવા નવી રાહ ચીંધી છે. ગૃહમંત્રીએ આજે રામનવમીના પાવન દિવસે સૌપ્રથમ શ્રીરામના દર્શન કર્યા બાદ પૂજ્ય બાપુના દર્શનનો લાભ મેળવ્યો હતો. તેમણે આ સમયે જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં દૂષણો સામે લડવા કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. રામકથાના શ્રવણથી અનેક લોકોના જીવનમાં બદલાવ આવશે તેમ જણાવી મોરારી બાપુનો આભાર વ્યક્ત કર્યો હતો. મોરારી બાપુએ આશીર્વચનમાં પોલીસ બંદોબસ્તની વિશેષ કામગીરી તેમજ રામકથામાં તમામ સ્વયંસેવકો ભાઈ બહેનોની સેવાને બિરદાવી હતી. નવસારી ખાતે રામકથામાં ખૂબ સારી વ્યવસ્થાના આયોજન બદલ મોરારી બાપુએ રાજીપો વ્યક્ત કર્યો હતો. આજે વહેલી સવારે ભગવાન શ્રી રામચંદ્રના ચરણોમાં વંદન કરીને નવસારી મુકામે રામકથામાં ભાગ લેવાનો મને અવસર પ્રાપ્ત થયો. પૂજ્ય મોરારી બાપુના આશીર્વાદ લીધા, ભગવાન રામચંદ્રજીના જે વિચારો છે, એમનું જે જીવન ચરિત્ર છે, એ આપણા સૌના જીવનમાં ઉતારીને આપણા સૌનું જીવન ખુશમંગલ થાય તેવી ખૂબ ખૂબ શુભકામના. કથા વિરામના આ પ્રસંગે માજી મંત્રી ગણપતસિંહ વસાવા, નવસારી ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, જલાલપુર ધારાસભ્ય આરસી પટેલ સહિત અન્ય શ્રોતાજનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.